ચાલો મિત્રો આપણે આગળ ચાલીએ. એમ તો હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ, તેમાં પહેલું છે તે કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે SN1 SN2 જેવી રિએક્શનો જે કરી તે જોઈ ગયા અને વિસ્તારથી જોયું. એની અંદર વ્યુત્ક્રમણ, ધારણ, રેશમીકરણ, કિરાલ કાર્બન, પ્રકાશ ક્રિયાશીલતા, રેશમિક મિક્સચર બધાની આપણે ચર્ચા કરી. એના પછી બીજું જોયું આપણે વિલોપન પ્રક્રિયાઓ. ગઈકાલના છેલ્લા બે વિડીયો જે ખરા તમે જોશો તેની અંદર આપણે વિલોપન પ્રક્રિયાની ચર્ચા કરેલી અને એ વિલોપન પ્રક્રિયામાં એક સાથે એક નિયમ પણ સમજાવેલો જેને ઝેટસેવનો નિયમ તરીકે ઓળખવામાં આવે. અને હવે આપણે જવાના 3 નંબર પર, ધાતુઓ સાથેની પ્રક્રિયા. ભાઈ 3 નંબર સ્ટાર્ટ કરવાના, ધાતુઓ સાથેની પ્રક્રિયા. તો ધાતુઓ સાથેની પ્રક્રિયા એટલે શું? તો કે ભાઈ કાર્બનિક હેલાઇડ ધ્યાન આપજો, કાર્બનિક હેલાઇડ જેવા કે ક્લોરાઇડ, બ્રોમાઇડ અથવા આયોડાઇડ જેને આપણે શું કહીએ, હેલો આલ્કેન જે ધાતુ સાથે જોડાઈને કાર્બન અને ધાતુ વચ્ચે બંધ બનાવે એવા સંયોજનોને કાર્બ ધાતવીય સંયોજનો કહેવાય. બહુ અગત્યનું, કાર્બ ધાતવીય સંયોજનો કોને કહેવાય? તો કે ભાઈ કાર્બન અને ધાતુ વચ્ચે બંધ બનતો હોય તો તેને કાર્બ ધાતવીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે. આ તમારી પહેલી 3 નંબરની પ્રક્રિયા, ધાતુઓ સાથેની પ્રક્રિયા. કાર્બનિક હેલાઇડ જેવા કે ક્લોરાઇડ, બ્રોમાઇડ કે આયોડાઇડ. તો કાર્બનિક હેલાઇડ એટલે શું? તો કે સિમ્પલી આપણે લખીએ CA3Cl ચાલે, અથવા કોમન લખીએ તો RRCl અથવા RBr અથવા RI. તો R એટલે શું? તો કે આલ્કાઇલ સમૂહ. તો લખી શકાય એવા સંયોજનો કે જેને આપણે હેલો આલ્કેન કહેતા છે, જે ધાતુઓ સાથે જોડાઈને કાર્બ ધાતુ એટલે કે કાર્બન અને ધાતુ વચ્ચે બંધ બનાવે એવા સંયોજનોને કાર્બ ધાતવીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે. તમારી ચોપડીની અંદર કાર્બ ધાતવીય સંયોજનો લખેલા છે. ઓકે, હવે એની નીચે એકાદ રિએક્શન તમને ચોપડીની અંદર આપેલી હશે. કોઈક લઈ લો, ધારો કે એના પહેલા જરાક ચર્ચા કરી દઉં. એવું કહેવાય કે ઈસવીસન ઓગણીસોમાં વિક્ટર ગ્રિગનાર્ડ નામના વૈજ્ઞાનિકે હેલો આલ્કેન સાથે મેગ્નેશિયમ ધાતુની પ્રક્રિયા કરીને એક પ્રક્રિયક બનાવેલો જેનું નામ છે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, જેને ગ્રિગનાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. મેગ્નેશિયમની પ્રક્રિયા કરીને આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ જેને ગ્રિગનાર્ડ પ્રક્રિયક કહેવામાં આવે, જેનું સૂત્ર RMgX આપણે બનાવીશું. પણ બરાબર સમજી લો પહેલા, ધાતુઓ સાથેની પ્રક્રિયા કાર્બનિક હેલાઇડ જેવા કે મેં ઉપર લખી દીધા, જેવા કે ક્લોરાઇડ બી હોઈ શકે, બ્રોમાઇડ કે આયોડાઇડ જેને આપણે હેલો આલ્કેન કહીએ, તે ધાતુ સાથે જોડાઈને કાર્બન અને ધાતુ વચ્ચે બંધ બનાવે એવા સંયોજનોને કાર્બ ધાતવીય સંયોજનો કહેવાય. ઈસવીસન 1900માં વિક્ટર ગ્રિગનાર્ડ નામના વૈજ્ઞાનિકે હેલો આલ્કેન સાથે મેગ્નેશિયમ ધાતુની પ્રક્રિયા કરીને આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, જેને આપણે ગ્રિગનાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખીએ, શું કહીએ, ગ્રિગનાર્ડ, બહુ અગત્યનું, ગ્રિગનાર્ડ પ્રક્રિયક તરીકે પ્રક્રિયક કહેવામાં આવે, તે શોધી કાઢી.
જેને સિમ્બોલ તરીકે દર્શાવાય આર એમ જી એક્સ, જે આપણે હવે બનાવવાના. હવે બનાવીએ, હું આ કાર્ડ નાખતો છું પણ આ તમે નોટ ડાઉન કરજો. ઓકે, એના પછી એણે કીધું તે પ્રમાણે કે આપણે રિએક્શન કરવાના અને આર એમ જી એક્સ બનાવવાના. આર એમ જી એક્સ ને કહેવાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, 11મા ધોરણની અંદર કદાચ આપણે જોઈ ગયેલા છે. હું એકાદ એક્ઝામ્પલ તરીકે લખી દઉં, સી એચ થ્રી સી એચ ટુ અને પછી લખી દેમ બી આર વત્તા એમજી. એમજી ધાતુ છે, આ હેલો આલ્કેન છે, આપણે વાત કરી ગયા ધાતુની હેલો આલ્કેન સાથેની પ્રક્રિયા. તો શું થશે તો કે તો આ પ્રક્રિયા જે ખરી તે શુષ્ક ઇથરની હાજરીમાં કરવામાં આવે. કોની હાજરીમાં કરવામાં આવે? શુષ્ક ઇથરની હાજરીમાં કરવામાં આવે. તો તમને જવાબ શું મળે તો કે સી એચ થ્રી સી એચ ટુ એમ જી બી આર. પર્ટિક્યુલર નામ જોઈએ તો આટલા પોર્શનને કહેવાય ઇથાઇલ, આને કહેવાય મેગ્નેશિયમ, અને બીઆર ને કહેવાય બ્રોમાઇડ. બ્રોમાઇડ હવે આ તો આલ્કાઇલ સમૂહ છે, એના બરાબર મેં લખી શકું આર, એની બાજુમાં લખી શકું એમ જી અને પછી લખી શકું બી આર. અત્યારે મેં તમને અહીંયા લખેલું હતું આર એમ જી એક્સ, એક્સ એટલે હેલોજન. આને કહેવાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, આલ્કાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અથવા ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. બહુ સિમ્પલ અને સરળ રિએક્શન. ઇથાઇલ બ્રોમાઇડ લઈ શકો, મિથાઇલ બ્રોમાઇડ લઈ શકો, તમારી ઈચ્છા જે લેવું હોય તે લેવાય. એક કાર્બનવાળો, બે કાર્બનવાળા, ત્રણ કાર્બનવાળા, બેન્ઝીન પણ લઈ શકાય. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ કહેવાય. સપોઝ લાઈક તમે અહીંયા જો તમે બેન્ઝીન લઈ લો તો તમને આ ધારો કે બેન્ઝીન લઈ લીધું, એની ઉપર તમારી પાસે અહીંયા બી આર છે. શું છે? બી આર, બી આર છે, અને તમે એની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરો તો તમને અહીંયા મળી જાય એમ જી બી આર. એને કહેવાય ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એ પણ એક પ્રકારનો ગ્રિગ્નાર પ્રક્રિયક જ કહેવાય. આના બરાબર લઈ લેવાય આર. એટલે આર બરાબર આલ્કાઇલ સમૂહ બી આવી શકે અને એરાઇલ સમૂહ પણ આવી શકે. જશે કે મગજમાં?